આજના સમયના પ્રખ્યાત ઉપદેશો હું નથી જાણતો કે મુંબઈમાં કેટલા પ્રખ્યાત છે પણ પશ્ચિમમાં આ બાબતો ખૂબ પ્રખ્યાત બની ગઈ છે કોઈક તમને કહે છે કે આ ક્ષણમાં રહો સામાર ઇસ્ટાઇ લેંગ્વેજ લેટકો એવરીથી ઓકે કોઈક તમને કહે છે બસ છોડી દો બધું ઠીક થઈ જશે તેનો અર્થ છે કે કોઈક પાછળથી તમારા જીવનની સંભાળ લઈ રહ્યું હોવું જોઈએ તો પછી તમે છોડી શકો છો કોઈક તમને કહે છે એક સમયે ફક્ત એક કામ કરો નહીં જુઓ આ બધા તમારા વિકાસને અવરોધે તેવા ઉપદેશો છે એ અર્થમાં કે ફક્ત એક કે બે વિશે વાત કરીએ તમે શું છોડી શકો છો મને કહો તેઓ કહે છે બસ છોડી દો ભગવાન કરી લેશે વેલ જીવને ખરેખર હજુ તમારી સાથે વાત નથી ભીડી એટલે તમે આ ભાષા બોલી રહ્યા છો તમે કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યા છો જ્યારે જીવન ખરેખર તમારી સાથે વાત ભીડે ત્યારે તમને ખબર પડશે કે તમે કંઈ પણ છોડી શકતા નથી તમારે સંભાળવું પડે છે તમે આજે તમારા ધંધાને છોડી દો અને જુઓ શું થાય છે અથવા કંઈક વધુ નાટ્યાત્મક વસ્તુ અજમાવી જુઓ તમે આજે ડ્રાઇવિંગ કરી રહ્યા છો બસ છોડી દો ઘણા લોકો આવું કરતા હોય એવું લાગે છે બસ છોડી દો અને જુઓ કે કાં તો તમે મળશો અથવા બીજું કોઈક મળશે તેણે માનવતા સાથે મોટાભાગે ગરબડ કરી દીધી છે હું તાજેતરમાં અમેરિકામાં લોકોના એક જૂથને મળ્યો જો કટ્ટરપણે આ ક્ષણમાં રહો માનવાવાળા લોકો હતા હું તમને પૂછું છું શું તમે ક્યાંક બીજે હોઈ શકો છો બીજે ક્યાંક રહીને મને દેખાડો પ્લીઝ હું પૂછું છું તમારામાંથી કોઈ પણ આ ક્ષણ સિવાય બીજે ક્યાંક હોઈ શકે છે શું તમે હોઈ શકો છો શું તમે અહીં હોવાને બદલે બીજે ક્યાંક હોઈ શકો છો અત્યારે ના તો પછી આવા ઉપદેશની ક્યાં જરૂર છે તમને કહેવાનો પ્રયાસ એ છે કે આવતીકાલ વિશે ના વિચારશો ગઈકાલ વિશે ના વિચારશો એવું થઈ શકે જો અમે અડધું મગજ કાઢી લઈએ તો જો હું અડધું મગજ કાઢી લઉં તો તમે વિચારી શકો તમે ગઈકાલ વિશેને વિચારી શકો ફક્ત આ ક્ષણમાં રહો આ બધું એ કારણે આવી રહ્યું છે કેમ કે લોકો એ પણ જાણતા નથી કે એક જગ્યાએ શાંતિથી કેવી રીતે બેસવું થઈ છે તેથી લોકો આના જેવા ઉપાયો લઈને આવી રહ્યા છે શંકરન પિલાઈએ અમેરિકામાં એક દુકાન ખોલી દવાની દુકાન અને એક દિવસ તેને કંઈક કામ હતું એક નાનું કામ જે તેણે કરવાનું હતું એટલે તેણે તેના કિશોર વયના દીકરાને કહ્યું પ્લીઝ દુકાનનું ધ્યાન રાખજે બસ એક કલાક માટે હું આવ્યો તો છોકરાએ કહ્યું કઈ ન નહીં પપ્પા તો તે બહાર ગયો એક કલાકની અંદર તે પાછો આવ્યો જ્યારે તે પાછો આવ્યો ત્યારે દુકાનની સામે એક માણસ લાઈટ થાંભલાને ભેટીને ઊભો હતો તેની આંખો ચકળવકળ થતી હતી અને તે એકદમ પાગલ લાગતો હતો તેણે તે માણસ તરફ જોયું તે માણસ દુકાનમાં જવા માંગે છે કે તે દુકાનની બહાર જઈ રહ્યો છે તે સમજાતું ન હતું તેથી તેને તેની તરફ જોયું અને પછી તે અંદર ગયો અને તેના દીકરાને પૂછ્યું પેલો માણસ કોણ છે તે તેને શું આપ્યું હતું ઓ તેને ખૂબ ઉધરસ થતી હતી એટલે મેં તેને રેચક તવાઓનું એક બોક્સ આપ્યું હતું અને તેને તે બધી અહીં જ લેવડાવી લીધી શું ઉધરસ માટે તે તેને રેચક દવાઓ આપી શા માટે અરે પપ્પા તેને જુઓ તો શું તે હવે ઉધરસ ખાવાની હિંમત કરે છે ઘણા બધા ઉપાયો અને ઉપાયો છે પણ શું તે ખરેખર એક ઉપાય છે પ્રશ્ન તે છે તો કેમ કે હવે તમે એક જગ્યાએ શાંતિપૂર્વક બેસી શકતા નથી કોઈક કહે છે આ ક્ષણમાં રહો ભૂતકાળ વિશે ના વિચારશો અને ભવિષ્ય વિશે ના વિચારશો મને કહો મને કહો કે શું તમે તમારી જાતને એક મનુષ્ય કહી શકો જો તમે ભૂતકાળને યાદ રાખીને ભવિષ્યમાં તેનું પ્રક્ષેપણ ન કરી શકો હું પૂછું છું તમે એક સંપૂર્ણ માનવી બની શકો છો તમે ઉત્ક્રાંતિમાં પાછળ તરફ જવા માંગો છો કારણ કે તમે તમારી પોતાની બુદ્ધિમત્તાને કેવી રીતે સંભાળવી તે જાણતા નથી મનુષ્યો સાથેની આ સૌથી મોટી સમસ્યા છે તેમની એકમાત્ર સમસ્યા એ છે કે તમે તેને હજાર જુદા જુદા નામો આપી શકો છો પરંતુ એકમાત્ર સમસ્યા એ છે કે તમે તમારી પોતાની બુદ્ધિમત્તાને કેવી રીતે સંભાળવી એ જાણતા નથી તમે જોશો કે જો આપણે તમારું અડધું મગજ કાઢી નાખીએ તો તમે શાંતિપૂર્ણ થઈ જશો હા કે ના બધા આઈમ આસ્કિંગ ઇઝ ધ ટ સોલ્યુસન પણ હું પૂછું છું કે શું તે ઉપાય છે તે કોઈ ઉપાય છે શું તમારા અડધા મગજને કાઢી નાખવું જોઈએ તો ભૂતકાળમાં પાછળ જોવાની અને આગળ ભવિષ્યમાં જોવાની તમારી ક્ષમતાને દૂર કરવામાં આવે જો તમે આ ક્ષમતાને દૂર કરશો તો કદાચ તમે શાંતિપૂર્ણ બનશો પણ કયા હેતુ માટે હું જાણું છું ઘણા બધા લોકો આજે એવી વાતો કરી રહ્યા છે કે શાંતિપૂર્ણ બનવું અથવા મનની શાંતિ એ તમારા જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય છે કહેવાતા આધ્યાત્મિક શિક્ષકો અને આગેવાનો પણ એવું કહી રહ્યા છે કે મનની શાંતિ એ સર્વોચ્ચ લક્ષ્ય છે તમે મને તમારી બુદ્ધિમત્તાથી કહો શું તમે આજે રાત્રે તમારા ડિનરનો આનંદ માણી શકો જો તમે શાંતિપૂર્ણ ન હોવ જો આનંદિત ન હોવ તો ઓછામાં ઓછું તમારે તમારા ડિનરનો આનંદ માણવા શાંતિપૂર્ણ તો હોવું જ જોઈએ શું તમે આનંદિત ઘરે પાછા આવી શકો જો તમે શાંતિપૂર્ણ ન હોવ તો શું તમે તમારી આસપાસના લોકોને માણી શકો છો શું તમે જે કાર્ય કરો છો તેને માણી શકો છો જો તમે શાંતિપૂર્ણ ન હોવ તો જો તમે આનંદિત કે પરમાનંદિત બનવા સક્ષમ ન હો તો ઓછામાં ઓછું શાંતિપૂર્ણ તો હોવા જ જોઈએ તેથી હું તમને પૂછું છું કે શું તે જીવનની એક મૂળભૂત જરૂરિયાત છે કે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય છે તે સૌથી મૂળભૂત જરૂરિયાત છે પણ લોકો હવે તેને સ્વર્ગ તરફ ધકેલી રહ્યા છે તેઓ કહે છે કે શાંતિ તમારા જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય છે આવા લોકો ફક્ત મૃત્યુ પછી જ શાંતિપૂર્ણ બનશે તમે જેનાથી પણ વંચિત હોવ તે વસ્તુ એક સ્વર્ગીય વસ્તુ બની જાય છે આજે જો તમે કહો શાંતિ તો લોકો કહે છે દિવ્ય શાંતિ જો તમે કહેશો પ્રેમ તો કહેશે દિવ્ય પ્રેમ જો તમે કહેશો શાંતિ તો કહેશે દિવ્ય શાંતિ આ બધી બાબતો માટે મનુષ્યો સક્ષમ છે શું એવું નથી શાંતિપૂર્ણ બનવું આનંદિત બનવું પ્રેમાળ બનવું પરમાનંદિત બનવું આ બધા માનવીય ગુણો છે હા કે ના જો તમે ઈચ્છો તો શાંતિપૂર્ણ પ્રેમાળ કે આનંદિત બની શકો છો પણ આ બધી વસ્તુઓને સ્વર્ગમાં મોકલી દેવાય છે તો આ બધા ઉપદેશોને કારણે આ સરળ પાસાઓ જટિલ બની ગયા છે હું કહું છું કે તેનાથી કોઈ ફરક પડતો નથી કે ઉપદેશો ક્યાંથી આવે છે પછી ભલે તે મારા તરફથી આવે કે બીજા કોઈ તરફથી બસ તેને બાજુ પર રાખી દો ફક્ત તમારી બુદ્ધિમત્તાને લાગુ કરો તમે મારી બુદ્ધિમત્તા ન વાપરી શકો ઓકે તમે કદાચ મારી સમજનો ઉપયોગ કરી શકો પણ તમે મારી બુદ્ધિમત્તાનો ઉપયોગ ન કરી શકો તમારી બુદ્ધિમત્તાનો જ ઉપયોગ કરો તો તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને પ્રયોગ કરી જુઓ જો તે કામ કરે તો તેને ચાલુ રાખો જો તે કામ ના કરે તો આવતીકાલે સવારે તેને કાઢી નાખજો તેને વધુ એક દિવસ પણ ચાલુ રાખવાની જરૂર નથી પણ પહેલા તમે નક્કી કરો કે તમે આશ્વાસન શોધી રહ્યા છો કે તમે ઉપાયો શોધી રહ્યા છો જો તમે તો કંઈ પણ માની લો તે કામ કરશે તમે છો કે જીવનનો સ્ત્રોત આ લાઇટ બલ્બમાં છે અને તમે દરરોજ આમ કરો તે કામ કરશે તમે જે કરી રહ્યા છો તે બસ મનની સસ્તી મનોચિકિત્સા છે હા તમે તમારી માનસિક અવસ્થાને કશાક બહારના લંગરથી સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા છો તે ઠીક છે એમ નથી કહેતો કે ખોટું છે તમારે તેની જરૂર છે તો કરી શકો છો પણ જો તે તમારી જરૂરિયાત નથી જો તમે જીવનનું સર્વોચ્ચ સમાધાન શોધતા હોવ તો પછી તમને કંઈક બીજાની જરૂર છે જે આ પ્રકારના પ્રખ્યાત શિક્ષાઓથી નહીં મળે તમને એક શક્તિશાળી બળની જરૂર છે જીવનના એક પરિમાણમાંથી બીજા પરિમાણમાં જવા માટે જ્યારે આવી જરૂરિયાત આવે જો આવી જંખના આવે ત્યારે તમારે આધ્યાત્મિકતાની ખોજ કરવી જોઈએ નહીતર બસ બસ કંઈક કરો પહાડ ચડવા જાઓ તે કામ કરશે તમારો આત્મવિશ્વાસ વધશે યસ પહાડ ચડો દરિયામાં તરો આ બધી વસ્તુઓ તમારો આત્મવિશ્વાસ વધારશે અથવા કંઈક માની લો પણ કયા લક્ષ્ય માટે તમારી જરૂરિયાત શું છે તે કંઈક એવું છે જે તમારે જોવું પડશે શું તમને પરમની જંખના છે કે તમે બસ તમારા માનસિક નાટકને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છો તે સૌથી પહેલો તફાવત જે તમારે નક્કી કરવાનો છે પણ તમારું માનસિક નાટક ફક્ત અંદરથી જ સંભાળી શકાય છે તમે માની શકો છો કે તમે બહારથી મદદ લઈ રહ્યા છો પણ વાસ્તવમાં તમે ફક્ત અંદરથી જ તે સંભાળી શકો છો આ એક એવું ભૂત છે તેનું તમે સર્જન કર્યું છે તમે તેને બહારથી ન મારી શકો તેથી બધી શિક્ષાઓને છોડી દો તમે ઠીક થઈ જશો